गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित चैप्टर छ वर्ग ने वर्गमूल। वर्ग ने वर्गमूल की बात करिए तो वर्ग कोने कहेवाय, एटले के संख्यानो वर्ग कयो, संख्यानो वर्ग जोईए तो दाखला तरीके आपणे एक नो वर्ग जो करवानो होय, एक गुणिया एक एटले केटला थशे, ए रीते बे नो वर्ग करवानो होय, बे गुणिया बे बराबर चार। एनी जेम सात मोटी संख्यानो वर्ग करवानो होय तो सात नो वर्ग बराबर सात गुणिया सात बराबर केटला थशे, ओगणपचास। ने वंचाई कई रीते, सात नो वर्ग ओगणपचास, बे नो वर्ग चार। ए ज रीते विद्यार्थी मित्रों, बीजी कोई पण संख्यानो वर्ग आपणे करी शकीशुं। હવે આગળ ટોપિક આવે છે પૂર્ણ વર્ગ સંખ્યા, એટલે કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, દાખલા તરીકે છનો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 36. સાતનો વર્ગ થશે 49. તો અહીં 36 અને 49, એટલે કે 36 અને 49 એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય, કારણ કે 36નું વર્ગમૂળ, આપણે ટોપિક છે વર્ગ અને વર્ગમૂળ, તો 2નો વર્ગ 4, એ રીતે 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 36નું વર્ગમૂળ 6 અને 49નું વર્ગમૂળ 7, એટલે કે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, 49નું વર્ગમૂળ 7 એટલે 49ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। એ સિવાય એવું જરૂરી નથી કે બધી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, દાખલા તરીકે લઈએ તો 35, પછી 45, 22 જેવી સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી, માટે તેને પૂર્ણ વર્ગ ન કહેવાય। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તેને જ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, જેનો પૂર્ણ વર્ગ નીકળતું ન હોય તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં। આમ જોવા જઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યા અનંત છે, જે રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા અનંત છે એ જ રીતે પૂર્ણ વર્ગ સંખ્યા પણ અનંત છે। જેમ કે આપણે 1નો વર્ગ કરી શકીએ, 1000નો વર્ગ કરી શકીએ, કોઈ પણ મોટી સંખ્યા લઈએ તો એનો વર્ગ આપણે મેળવી શકીએ। હવે વાત કરીએ આપણે કે કોઈ પણ સંખ્યાના એકમના અંક પરથી એનો એકમનો અંક કયો આવશે। માનો કે આ આપણે મૂળ રકમ છે અને અહીંયા આવશે વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક। દાખલા તરીકે લઈએ તો 1 અને 9, 1નો વર્ગ 1 અને 9નો વર્ગ 81, બંનેની અંદર એકમનો વર્ગ કેટલો આવશે? 1। જે સંખ્યાના એકમના અંકમાં 1 અને 9 હોય એ સંખ્યાનો વર્ગ કરતાં એકમના અંકમાં કઈ સંખ્યા મળશે? 1। એ જ રીતે 2 અને 8, જે સંખ્યાના એકમના અંકમાં 2 અથવા 8 હોય એનો વર્ગ કરતાં એકમના અંકમાં મળશે 4। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જેના એકમના અંકમાં 3 અને 7 હોય એના એકમના અંકમાં કેટલા આવશે? 9। પછી આવે છે 4 અને 6, 4 અને 6 એકમના અંકમાં હોય તો એનો વર્ગ કરતાં એકમના અંકમાં આવશે 5। હવે બાકી રહી છે 5, જે સંખ્યાના એકમના અંકમાં 5 હોય એનો વર્ગ કરતાં એકમના અંકમાં પણ કેટલા મળશે? 5। અને છેલ્લે આવે છે 0, જે સંખ્યાના એકમના અંકમાં 0 હોય એનો વર્ગ કરતાં એકમનો અંક પણ 0 મળશે। થોડાક ઉદાહરણ જોઈ લઈએ, ઉદાહરણની વાત કરીએ, આપણે 11નો વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો,
તો 11 ગુણ્યા 11 કરતા કેટલા મળશે આપણને 121 જો અહીં એકમના અંકમાં 1 છે એકમનો અંક કયો આવે છે 1 એ જ રીતે આપણે લઈએ 45 નો વર્ગ 45 ગુણ્યા 45 45 ગુણ્યા 45 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે આપણને જવાબ મળશે 2025 2025 માં જોઈએ એકમનો અંક કેટલો છે મૂળ રકમનો 5 અને એનો વર્ગ કરતા એકમનો અંકમાં કેટલા જવાબ આવવો જોઈએ 5 છેને વિદ્યાર્થી આ રીતે જ્યારે કોઈ પણ સંખ્યા એકમનો અંકમાં 2 અને 8 હોય તો કેટલા આવશે 4 3 અને 7 હોય તો કેટલા આવશે 9 4 અને 6 હોય તો કેટલા આવશે 6 શૂન્ય હોય તો કેટલા આવશે 0 પરંતુ અહીં એક વધારાની નોંધ લેવાની જરૂર છે કે જ્યારે પણ એકમના અંકમાં 5 હોય ત્યારે એકમનો અંક 5 અને દશકનો અંક 2 જ આવે એટલે કે જ્યારે પણ એકમના અંકમાં 5 હશે ત્યારે એકમ અને દશકનો અંક ફિક્સ કે 25 જ હશે એકમના અંકમાં 5 અને દશકના અંકમાં 2 એ જ રીતે જ્યારે એકમના અંકમાં 0 હોય ત્યારે ફરજિયાત છેલ્લે 2 શૂન્ય જ આવે જે કોઈ પણ સંખ્યાનો દાખલા તરીકે 10નો વર્ગ કરતા એકમ અને દશક બંનેના અંકો 0 જ આવશે હવે વિદ્યાર્થી મિત્રો અગાઉની થિયરીની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું થેન્ક યુ